हेलो विद्यार्थी मित्रों, स्ट्रक्चरल मिकेनिक्स वन ना लेक्चर नंबर 24 मा हूँ वंदित भट्ट तमारा बधानु हार्दिक स्वागत करूँ छू। मित्रों, आपणे हालना लेक्चर नी सीरीज मा स्ट्रक्चरल मिकेनिक्स वन ना यूनिट 4 नो एक भाग के जे चेप्टर बेंडिंग स्ट्रेस इन अ बीम विषे माहिती मेळवी रह्या छीए, जेमा आपणे प्रीवियस लेक्चर मा बेंडिंग स्ट्रेस इन अ बीम ना इंट्रोडक्शन पार्ट नी माहिती मेळवेली हती, जेमा बीम नी अंदर केवी रीते बेंडिंग स्ट्रेस क्रिएट थाय छे अने ते बेंडिंग स्ट्रेस ने लीधे बीम नी अंदर केवी प्रॉपर्टीज चेन्ज थाय छे तेना विषे नी माहिती मेळवेली हती। त्यारबाद कम्प्रेशन झोन अने टेन्शन झोन विषे माहिती मेळवेली हती અને ન્યુટ્રલ અક્સિસ વિશે ડિસ્કશન કરેલું હતું। તો એ પાર્ટનું કમ્પ્લીશન કર્યા બાદ આજના લેક્ચરમાં આપણે ઇક્વેશન ઓફ બેન્ડિંગ સ્ટ્રેસ વિશે ડિસ્કશન કરીશું। ત્યારબાદ સેગિંગ એન્ડ હોગિંગ મોમેન્ટ કોને કહેવાય તેના વિશેની આપણે માહિતી મેળવીશું। એટલે કે બીમની અંદર જો લોડ લાગે છે તો બીમ છે એ બેન્ડ વળે છે, એ બેન્ડ વળે છે ત્યારે સેગિંગ મોમેન્ટ અને હોગિંગ મોમેન્ટ જનરેટ થાય છે। તો આ સેગિંગ મોમેન્ટ કોને કહેવાય અને હોગિંગ મોમેન્ટ કોને કહેવાય તેના વિશેની આપણે માહિતી મેળવીશું। ત્યારબાદ લાસ્ટ ટોપિક છે ઇક્વેશન ઓફ મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ અંડર ડિફરન્ટ લોડિંગ કન્ડિશન ઇન અ બીમ। તો આ ત્રણ સબ ટોપિકની માહિતી આજના લેક્ચરમાં આપણે મેળવીશું, પરંતુ તે પહેલાં આપણે પ્રીવિયસ લેક્ચર એટલે કે બેન્ડિંગ સ્ટ્રેસ ઇન અ બીમના થિયોરિટિકલ પાર્ટના ઇન્ટ્રોડક્શન પાર્ટનું રિવિઝન કરી લઈએ, જેમાં આપણે સૌ પ્રથમ પ્યોર બેન્ડિંગ સ્ટ્રેસની માહિતી મેળવેલી હતી। વેન સમ એક્સટર્નલ ફોર્સ એક્ટ ઓન અ બીમ, ધ શિયર ફોર્સ એન્ડ બેન્ડિંગ મોમેન્ટ આર સેટઅપ એટ ઓલ ધ સેક્શન ઓફ બીમ। એટલે કે કોઈ પણ બીમ છે તેનો ટોટલ જે ક્રોસ સેક્શનલ પાર્ટ છે અને ટોટલ લેન્થ છે તેની અંદર જ્યારે કોઈ એક્સટર્નલ ફોર્સ ક્રિએટ થાય છે, એક્સટર્નલ ફોર્સ લાગે છે ત્યારે તેની અંદર શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ક્રિએટ થાય છે અને આ બેન્ડિંગ મોમેન્ટ અને શિયર ફોર્સ તેના ઓલ ઓવર ક્રોસ સેક્શનલ એરિયા થ્રુ આઉટ ધ લેન્થમાં લાગે છે। ડ્યુ ટુ શિયર ફોર્સ એન્ડ બેન્ડિંગ મોમેન્ટ ધ બીમ અન્ડરગોઝ ડિફોર્મેશન એન્ડ મટીરિયલ ઓફ બીમ ઓફર્સ રેઝિસ્ટન્સ ટુ ડિફોર્મેશન। એટલે કે કોઈ પણ બીમ છે તેની ઉપર એક્સટર્નલ ફોર્સ લાગે છે, આ એક્સટર્નલ ફોર્સ લાગવાથી તે બીમનું એલિમેન્ટનું ડિફોર્મેશન થાય છે। એટલે ડિફોર્મેશન થવું એટલે શું થશે, તો કે તેના શેપ્સની અંદર ચેન્જ થવાનું થશે અથવા તો તેના ક્રોસ સેક્શનલ પાર્ટની અંદર કોઈ ચેન્જીસ આવી શકે છે। હવે આ ચેન્જીસ ન આવે તેના માટે બીમની અંદર જે પણ મટીરિયલ હશે એ મટીરિયલ છે એ રેઝિસ્ટન્સ ઓફર કરે છે, એટલે લોડની અગેન્સ્ટમાં તે સ્ટેબલ રહેવાનો પ્રયત્ન કરે છે। તો આ બંને પ્રોસેસ છે જ્યારે લોડ લાગે છે ત્યારે એ ક્રિએટ થશે। ત્યારબાદ સ્ટ્રેસીસ ઇન્ટ્રોડ્યુસ બાય બેન્ડિંગ મોમેન્ટ આર નોન એઝ બેન્ડિંગ સ્ટ્રેસ। એટલે કે બેન્ડિંગ મોમેન્ટ દ્વારા જે પણ સ્ટ્રેસીસ ક્રિએટ થાય છે, જે એક્સટર્નલ ફોર્સ લાગે છે તેને લીધે બેન્ડિંગ મોમેન્ટ જનરેટ થશે બીમમાં અને આ બેન્ડિંગ મોમેન્ટને લીધે જે બીમની અંદર સ્ટ્રેસીસ જનરેટ થશે તેને બેન્ડિંગ સ્ટ્રેસ કહે છે। સ્ટ્રેસ આર ઇનડાયરેક્ટ ટુ ધ નોર્મલ સ્ટ્રેસ। એટલે પ્રીવિયસ લેક્ચરમાં આપણે એની માહિતી મેળવેલી હતી કે નોર્મલ સ્ટ્રેસ છે એ બીમના જે ક્રોસ સેક્શનલ પાર્ટ છે તેની ડિરેક્શનમાં લાગે છે, એટલે કે જે એક્સિસ છે એક્સએક્સ એક્સિસ અથવા તો વાય વાય એક્સિસ છે તેની ડિરેક્શનમાં લાગે છે, જ્યારે બેન્ડિંગ સ્ટ્રેસ છે એ ઝેડ ઝેડ ડિરેક્શનમાં લાગે છે। તો આવી રીતે એક્સએક્સ અને વાય વાય એક્સિસના ઓપોઝિટ ડિરેક્શનમાં થઈ એટલે નોર્મલ સ્ટ્રેસથી ઇનડાયરેક્ટ છે એવું કહી શકાય બેન્ડિંગ સ્ટ્રેસ। તો આટલી માહિતી આપણે જે પ્રીવિયસ લેક્ચરમાં પણ જોયેલું હતું, પરંતુ આ પાર્ટ છે એ થિયરીનો એકદમ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે જેથી આપણે બીજી વાર એને ડિસ્કશન કરેલો છે। ત્યારબાદ આપણે આ ફિગર વિશે માહિતી મેળવેલી હતી કે ફિગરમાં જ્યારે બીમ છે તે લોડ નથી લાગતો ત્યારે કેવો પાર્ટ દેખાય છે અને લોડ લાગ્યા પછી કેવો પાર્ટ છે દેખાય છે તેના વિશેનું આપણે પ્રીવિયસ લેક્ચરમાં ડિસ્કશન કરેલું હતું। ત્યારબાદ તેના એઝપ્શન્સ વિશે ડિસ્કશન કરેલું હતું કે પેલું જે એઝપ્શન્સ હતું એ શું હતું, કે બીમનું જે પણ મટીરિયલ છે એ હોમોજીનિયસ અને આઇસોટ્રોપિક હોવું જોઈએ। હોમોજીનિયસનું મતલબ શું થશે, તો કે થ્રુ આઉટ ધ લેન્થમાં એ એક સરખું દેખાવું જોઈએ, તેનો દેખાવ છે એક સરખો હોવો જોઈએ, એટલે એને હોમોજીનિયસ કહેવાય। અને આઇસોટ્રોપિકનો મતલબ એવો થયો કે તેની ડેન્સિટી અને ઇલાસ્ટિક પ્રોપર્ટી
થ્રુ આઉટ ધ લેન્થ ની અંદર સેમ હોવી જોઈએ, એટલે કે એક જ મટીરિયલનું બનેલું હોવું જોઈએ અને એ મટીરિયલની ઇલાસ્ટિસિટી પણ ચેન્જ ન થવી જોઈએ લેન્થમાં. આખે આખી લેન્થની અંદર બીમ જ્યાંથી શરૂ થાય છે અને જ્યાં બીમ પૂરો થાય છે એ આખે આખી લેન્થમાં તેની ઇલાસ્ટિસિટી પણ સેમ હોવી જોઈએ, અને જે મટીરિયલ આપણે યુઝ કરીએ છીએ એ મટીરિયલની ડેન્સિટી પણ સેમ હોવી જોઈએ. એટલે એવું એક એઝપ્શન્સ કરેલું છે કે બીમનું મટીરિયલ હોમોજીનિયસ અને આઇસોટ્રોપિક હોવું જોઈએ. બીમ ઇઝ સ્ટ્રેસ્ડ વિધિન ઇલાસ્ટિક લિમિટ એન્ડ હુક્સ લો ફોલો કરતો હોવો જોઈએ, એટલે કે ઇલાસ્ટિક લિમિટ અને હુક્સ લો ને ફોલો કરવો જોઈએ. ત્યારબાદ ટ્રાન્સવર્સ સેક્શન વિચ વેર પ્લેન બિફોર બેન્ડિંગ રિમેન પ્લેન બિફોર બેન્ડિંગ. એટલે એવું કહેવા માંગે છે કે ટ્રાન્સવર્સ સેક્શન તમે જો ફિગરની અંદર જોયેલું હોય કે એક પાર્ટ છે આ હોરિઝોન્ટલ પાર્ટ છે, આ જે લાઈન છે આ લોન્જિટ્યુડિનલ બાર કહેવાય અને આ ઊભા બાર છે એને ટ્રાન્સવર્સ બાર કહેવાય. તો જે ટ્રાન્સવર્સ બાર છે એ બેન્ડિંગ થયા પછી પણ એ સેમ એજ કન્ડિશનમાં રહે છે અને બિફોર કન્ડિશનમાં પણ એજ કન્ડિશનમાં હોય છે, તો એ વસ્તુ કીધેલી છે. ત્યારબાદ ઈચ લેયર ઓફ બીમ ઇઝ ફ્રી ટુ એક્સપાન્ડ ઓર કોન્ટ્રેક્ટ. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે નીચેનો જે પાર્ટ છે એ કેવો છે, એક્સપાન્ડ થાય છે, અને ઉપરનો જે પાર્ટ છે એ કેવો છે, કોન્ટ્રેક્ટ થાય છે, એટલે કે ભેગો થાય છે. તો આ રીતે એક્સપાન્ડ થવું અને કોન્ટ્રેક્ટ થવું એ બંને છે એ બીમની અંદર ઇન્ડિપેન્ડન્ટલી વર્ક કરે છે. તો વેલ્યુ ઓફ યંગ મોડ્યુલસ ઈ ઇઝ સેમ ઇન ટેન્શન એન્ડ કમ્પ્રેશન. એટલે કમ્પ્રેશન પાર્ટ અને ટેન્શન પાર્ટ જે આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોયેલું હતું કે કયો કમ્પ્રેશન પાર્ટ છે અને કયો ટેન્શન પાર્ટ છે, એ બંને પાર્ટની અંદર મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટીની વેલ્યુ યંગ મોડ્યુલસ ઈની વેલ્યુ છે એ સેમ હોવી જોઈએ. ત્યારબાદ આપણે પ્યોર બેન્ડિંગ થિયરી વિશે ડિસ્કશન કરેલું હતું, જેમાં આપણે કમ્પ્રેશન પાર્ટ અને ટેન્શન પાર્ટ વિશે માહિતી મેળવેલી હતી. ત્યારબાદ ન્યુટ્રલ લેયર કોને કહેવાય તેના વિશે આપણે સમજણ મેળવેલી હતી, અને ન્યુટ્રલ અક્ષિસ કોને કહેવાય. તો ન્યુટ્રલ અક્ષિસ છે એ શું છે, તો કે કમ્પ્રેશન પાર્ટ ઉપરનો ભાગ છે કેવો છે, કમ્પ્રેશન પાર્ટ છે, અને નીચેનો ભાગ છે કેવો છે, ટેન્શન પાર્ટ છે. તો બીમના થ્રુ આઉટ ક્રોસ સેક્શનમાં જે લાઇનથી કમ્પ્રેશન પાર્ટ અને ટેન્શન પાર્ટ છૂટા પડે છે, મતલબ આપણે એવું ડિનોટ કરી શકીએ કે આ લાઇનથી અબો પાર્ટ છે એ કમ્પ્રેશનનો પાર્ટ છે અને આ લાઇનથી બિલો પાર્ટ છે એ ટેન્શનનો પાર્ટ છે, તો તેને શું કહે છે, ન્યુટ્રલ અક્ષિસ કહે છે. એ ન્યુટ્રલ અક્ષિસનો ઉપરનો ભાગ છે એ પોઝિટિવ હોય છે અને નીચેનો ભાગ છે એ કેવો હોય છે, નેગેટિવ હોય છે. તો એવી રીતે આપણે એની સ્ટ્રેસીસ છે એ કેલ્ક્યુલેટ કરવાની હોય છે. જે આ સ્ટ્રેસ ડાયાગ્રામ છે એ સ્ટ્રેસ ડાયાગ્રામ દરેકે દરેક એક્ઝામ્પલની ગણતરીમાં આપણે બતાવવો પડે છે. તો આના વિશે આપણે માહિતી મેળવેલી હતી. ત્યારબાદ મોમેન્ટ રેઝિસ્ટન્સ વિશે માહિતી મેળવેલી હતી કે કોઈ પણ બીમની અંદર જ્યારે મોમેન્ટ લાગે છે ત્યારે તે બીમ છે એનું મટીરિયલ પોતે ઓપોઝિટ ડિરેક્શનમાં રેઝિસ્ટન્સ છે ઓફર કરે છે. એ રેઝિસ્ટન્સ ઓફર કરે છે જેનાથી શું થશે, તો કે એક્સટર્નલ જે લોડ લાગે છે એ એક્સટર્નલ લોડની ઇફેક્ટ છે એને ઇક્વલ કરે છે અને અથવા તો ઇક્વલ કરવાનો પ્રયત્ન કરે છે. જ્યારે એ એક્સટર્નલ લોડની લિમિટ છે તેની રેઝિસ્ટન્સ કેપેસિટી કરતાં વધે છે ત્યારે અને ત્યારે જ એ બીમ છે એ બેન્ડ થાય છે. તમે અહીંયા જે બીજી ફિગર જોવો છો એ હોરી એક્ચ્યુઅલ કન્ડિશનની અંદર ક્યાંય પણ જોવા નથી મળતી, પરંતુ આ વસ્તુની થિયરી એ જ વસ્તુ સમજાવે છે કે જ્યારે લોડ છે તો એની સામે આપણે જે પણ લોડ લાગે છે તો તેની ઓપોઝિટ ડિરેક્શનની અંદર રેઝિસ્ટન્સ છે એ ઇક્વલ કરી નાખીએ, તો સેમ જે પહેલો પાર્ટ છે તેવો જ બિફોર લોડિંગ અને આફ્ટર લોડિંગની કન્ડિશન છે એ સેમ રહી જાય છે. તો મોમેન્ટ રેઝિસ્ટન્સનો કન્સેપ્ટ છે આ જ વસ્તુ સમજાવે છે કે જે ડિરેક્શનમાં મોમેન્ટ ક્રિએટ થાય છે તેની ઓપોઝિટ ડિરેક્શનમાં આપણે એટલી જ મોમેન્ટ છે એ ક્રિએટ કરવી પડે જેથી બીમ એલિમેન્ટ છે એ સ્ટેબલ રહે છે. તો આટલો પાર્ટ છે આપણે ડિસ્કશન કરેલો હતો. ત્યારબાદ ઇક્વેશન ઓફ બેન્ડિંગ સ્ટ્રેસ વિશે માહિતી મેળવેલી હતી કે એક બેન્ડિંગ સ્ટ્રેસનું ઇક્વેશન્સ છે તે એમ અપોન આઈ ઇઝ ઇક્વલ ટુ એફ અપોન વાય ઇઝ ઇક્વલ ટુ ઈ અપોન આર, જ્યાં એમ ઇઝ ઇક્વલ ટુ મોમેન્ટ રેઝિસ્ટન્સ. એટલે મોમેન્ટ રેઝિસ્ટન્સની વેલ્યુ છે આપણે ફર્ધર સ્લાઇડની અંદર ગણતરીમાં લેશું કે જુદા જુદા લોડિંગ કન્ડિશન હશે તેના આધારે મોમેન્ટ રેઝિસ્ટન્સની વેલ્યુ છે એ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવી તેના વિશેની માહિતી મેળવીશું. ત્યારબાદ I એટલે મોમેન્ટ ઓફ ઇનર્શિયા, સેક્શન અબાઉટ x-axis અબાઉટ કોઈ પણ બીમનો ક્રોસ સેક્શન હશે તેની મોમેન્ટ ઓફ ઇનર્શિયા તેનું ઇક્વેશન છે. આ ઇક્વેશનના બેઝ ઉપરથી આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયાની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે, I x-axisની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની થશે. અને આ ઇક્વેશન્સ છે આપણે પ્રીવિયસ ચેપ્ટરમાં કોલમ અને સ્ટ્રટની અંદર પણ જોયેલા છે અને મોમેન્ટ ઓફ ઇનર્શિયાના
ચેપ્ટરમાં પણ આ એક્સ એક્સ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવું તેની વેલ્યુ આપણે જોયેલી છે. ત્યારબાદ એફ ઇઝ ઇક્વલ ટુ બેન્ડિંગ સ્ટ્રેસ, કે જે આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. મેક્સિમમ બેન્ડિંગ સ્ટ્રેસ, કોઈ પણ લોડ લાગે છે તેને લીધે બીમની અંદર મેક્સિમમ સ્ટ્રેસ છે એ કેટલી જનરેટ થાય છે તેની વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. વાય ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ ઓફ એક્સ્ટ્રીમ ફાઇબર ફ્રોમ ધ ન્યુટ્રલ એક્સિસ. તો કોઈ પણ બીમનો ક્રોસ સેક્શનલ પાર્ટ છે, આ બીમનો ક્રોસ સેક્શન પાર્ટ છે અને અહીંયા જો સેન્ટરમાં આપણે ન્યુટ્રલ એક્સિસ કન્સિડર કરીએ તો ન્યુટ્રલ એક્સિસથી જે એની મેક્સિમમ જે ટોપ બાઉન્ડ્રી છે ત્યાં સુધીનું જે ડિસ્ટન્સ છે એને શું કહે છે, વાય ડિસ્ટન્સ કહે છે. ઈ બરાબર મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી, તો કે જે પણ બીમનું મટીરિયલ યુઝ થયેલું છે, આરસીસી યુઝ થયેલું હોય કે સ્ટીલ યુઝ થયેલું હોય, તો બંનેની જે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી છે તેની વેલ્યુ કન્સિડર કરવાની થશે. અને રેડિયસ ઓફ કર્વેચર ઓફ ધ બીમ, તો જ્યારે બીમ છે તેના ઉપર લોડ લાગતો હોય છે, આ લોડને લીધે તેની અંદર કર્વ ક્રિએટ થશે, એની ઉપરની સરફેસ અને નીચેની સરફેસમાં આવી રીતે કર્વ ક્રિએટ થશે. તો આ કર્વેચર છે એને જો આપણે રેફરન્સ એક્સિસથી આપણે કન્સિડર કરીએ તો આ જેટલો કર્વેચર છે એ એની રેડિયસ ઓફ કર્વેચરની વેલ્યુ થશે. આ કર્વેચરની વેલ્યુ જેટલી ઓછી હશે તેટલો બીમ છે એ વધારે કેપેબલ હશે, અને જેટલી રેડિયસ ઓફ કર્વેચરની વેલ્યુ વધારે હશે તેટલી બીમની વેલ્યુ છે એ ઓછી થશે. તો આવી રીતે આપણે મોમેન્ટ રેઝિસ્ટન્સ છે એ બેન્ડિંગ સ્ટ્રેસનું ઇક્વેશન્સ છે એ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવું તેના વિશેની માહિતી મેળવેલી છે. ત્યારબાદ આજના લેક્ચરમાં આપણે જોઈએ સેગિંગ મોમેન્ટ કોને કહેવાય અને હોગિંગ મોમેન્ટ કોને કહેવાય. તો કે કોઈ પણ બીમ છે જ્યારે તેના ઉપર લોડ લાગે છે, એ લોડને લીધે જો ઉપરથી એક્સટર્નલ લોડ લાગે છે તેને લીધે આવો ફેસ થશે, એટલે કે બીમ છે એ ડાઉન તરફ કર્વેચર ક્રિએટ કરશે, તો તે મોમેન્ટને શું કહે છે, સેગિંગ મોમેન્ટ કહે છે. જ્યારે બીમ છે એ પોતે રેઝિસ્ટન્સ ક્રિએટ કરે છે, એટલે કે ઓપોઝિટ ડિરેક્શનમાં જો ફોર્સ છે જેટલો લોડ ઉપરથી લાગે છે એના કરતાં વધારે લોડ છે એ રેઝિસ્ટ કરી શકે, તો આ મોમેન્ટ છે એ જનરેટ થાય છે, એને શું કહેવાય છે, હોગિંગ મોમેન્ટ કહે છે. તો અહીંયા તમે એના શેપ જોઈ શકો છો, કમ્પ્રેશન ઇન અ ટોપ ફાઇબર્સ અને ટેન્શન ઇન અ ટોપ ફાઇબર. સેગિંગ મોમેન્ટ છે એ કેવું છે, તો કે કમ્પ્રેશન ઇન અ ટોપ ફાઇબર અને ટેન્શન ઇન અ બોટમ ફાઇબર, એટલે કે અહીંયા એ કેવું થશે, ભેગું થશે, અને અહીંયા છે એ કેવું થશે, એક્સપાન્ડ થશે. તો મોટા ભાગે જે રિયલ સ્ટ્રક્ચર બિલ્ડિંગ છે તેની અંદર જે મોમેન્ટ જનરેટ થતી હોય છે એ કેવી જનરેટ થતી હોય છે, સેગિંગ મોમેન્ટ જનરેટ થતી હોય છે. હોગિંગ મોમેન્ટ છે એ કોઈ પણ જગ્યાએ આપણે ઓબ્ઝર્વ કરતા નથી, પરંતુ આ ફિનોમિના પણ પોસિબલ થઈ શકે છે, તેટલા માટે આપણે થિયોરિટિકલ પાર્ટની અંદર એ વસ્તુ કન્સિડર કરવી પડે છે, કે કોઈ બીમ છે તેની ઓપોઝિટ ડિરેક્શનમાં આવી રીતે કર્વેચર ક્રિએટ થાય તે વસ્તુ ભાગ્યે જ પોસિબલ થશે. તો આ મોમેન્ટ છે તેને શું કહેવાય છે, હોગિંગ મોમેન્ટ કહેવાય છે, અને હોગિંગ મોમેન્ટમાં ટેન્શન ઇન અ ટોપ ફાઇબર અને કમ્પ્રેશન ઇન અ બોટમ ફાઇબર. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે પાર્ટ છે એ કેવો થશે, ભેગો થશે અહીંયા, તો એને લીધે આ જે પાર્ટ છે એ કમ્પ્રેશનમાં આવશે અને અહીંયા જે છે એ શું થશે, એક્સપાન્ડ થશે, એટલે એ ટેન્શનમાં આવશે. તો આ હોગિંગ મોમેન્ટ અને સેગિંગ મોમેન્ટની વેલ્યુ છે એ કન્સિડર કરીએ છીએ. ઇફેક્ટ ઓફ હોગિંગ મોમેન્ટ એટલે એ હંમેશા માઇનસમાં આવશે, અને સેગિંગ મોમેન્ટ છે એ હંમેશા કેમાં આવશે, પ્લસમાં આવશે. જે આપણે જનરલી જોઈએ છીએ સેગિંગ મોમેન્ટ બધી જગ્યાએ જનરેટ થતી હોય છે, તો એમની વેલ્યુ છે એ કેવી છે, પ્લસની અંદર કન્સિડર કરવાની થશે. ત્યારબાદ અહીંયા એક સિમ્પલી ફિગર દ્વારા એ વસ્તુ સમજાવેલી છે કે જો તમને યાદ રહે, એટલા માટે કે કોઈ પણ બીમ છે એની અંદર જો આવો સ્માઇલી ક્રિએટ થશે, સ્માઇલી એટલે કે હેપી ફેસ હશે, તો એ બીમ છે એ કેવો છે, પોઝિટિવ મોમેન્ટ છે. જે પોઝિટિવ મોમેન્ટને આપણે શું કહીએ છીએ, સેગિંગ મોમેન્ટ પ્લસ વીઈની સાઇન વડે દર્શાવીએ છીએ. અને એવી જ રીતે આપણે જો બીજી જે પાર્ટ જઈએ કે સાઇન કન્વેન્શન ફોર ધ ફોર્સિસ એન્ડ મોમેન્ટ, હોગિંગ મોમેન્ટ માટે માઇનસ વીઈની સાઇન વડે દર્શાવીએ છીએ. તો જ્યારે સેડ ફેસ છે એટલે કે અનહેપી ફેસ છે, તો એ બીમની કેવી છે, નેગેટિવ મોમેન્ટ ક્રિએટ કરે છે. એટલે આ તમને જસ્ટ એક સમજવા માટે અથવા તો ઇઝી અન્ડરસ્ટેન્ડિંગ થાય તેટલા માટે આ સ્માઇલી ફિગર્સ છે એ સમજાવી છે. ફરી પાછું જોઈ લો કે સ્માઇલી છે એનો મતલબ શું થશે, એ પ્લસ સાઇન એટલે કે સેગિંગ મોમેન્ટ હોય છે, એટલે કે આ બીમ છે તેની ઉપર કોઈ ફોર્સ લાગે છે તો તેને લીધે આવી રીતે જનરેટ થશે. તો આ જે મોમેન્ટ છે એને શું કહેવાય છે, સેગિંગ મોમેન્ટ કહે છે. અને કોઈ બીમ છે તેની રેઝિસ્ટન્સ કેપેસિટી વધારે છે તો તેને લીધે આ રીતે જનરેટ થશે,
ઉપરની બાજુ કર્વેચર જનરેટ થશે તો એ સેમ આવો પાર્ટ છે એ જનરેટ થયો તો એને હોગિંગ મોમેન્ટ કહે છે જેને માઇનસ VE ની સાઇન વડે દર્શાવીએ છીએ ત્યારબાદ આપણે જોઈએ મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ મોમેન્ટ રેઝિસ્ટન્સ વિશે વાત કરીએ સિમ્પલી સપોર્ટેડ બીમ વિથ સેન્ટ્રલ પોઈન્ટ લોડ સિમ્પલી સપોર્ટેડ બીમ વિથ એસેન્ટ્રિક પોઈન્ટ લોડ સિમ્પલી સપોર્ટેડ બીમ વિથ UDL ઓન એન્ટાયર સ્પાન કેન્ટિલિવર બીમ વિથ પોઈન્ટ લોડ એટ ફ્રી એન્ડ કેન્ટિલિવર બીમ વિથ UDL ઓન એન્ટાયર સ્પાન મિત્રો આપણે અહીંયા એપ્લાઇડ મિકેનિક્સ સબ્જેક્ટનો સેકન્ડ સેમિસ્ટરમાં જે સબ્જેક્ટ આવતો હતો એપ્લાઇડ મિકેનિક્સ તેના આપણે બીમનો જે પાર્ટ છે તેના વિશે થોડુંક રિવિઝન કરી લેવું પડશે કે ટોટલ છ પ્રકારના બીમ છે સિમ્પલી સપોર્ટેડ બીમ છે પછી ફિક્સ્ડ બીમ આવતો હતો કેન્ટિલિવર બીમ આવતો હતો કન્ટિન્યુઅસ બીમ આવતો હતો ઓવરહેંગિંગ બીમ આવતો હતો અને પ્રોપ્ડ કેન્ટિલિવર બીમ તો આવી રીતે ટોટલ છ પ્રકારના બીમ છે એના ટાઈપ્સ તમે પ્રીવિયસ સેમિસ્ટરના એપ્લાઇડ મિકેનિક્સના ચેપ્ટરમાં તમે ભણી ગયા છો તો એમાંથી આપણે બે બીમ આ ચેપ્ટરમાં કન્સિડર કરવાના છે એક સિમ્પલી સપોર્ટેડ બીમ છે અને એક કેન્ટિલિવર બીમ છે તો સિમ્પલી સપોર્ટેડ બીમ અને કેન્ટિલિવર બીમનો પાર્ટ છે એ કમ્પ્લીટ કર્યા બાદ એ જ એપ્લાઇડ મિકેનિક્સમાં આપણે બીજો જે સબ ટોપિક ભણેલા હતા કે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ લોડ કેટલા પ્રકારના લોડ હોઈ શકે છે પોઈન્ટ લોડ હોઈ શકે છે UDL હોઈ શકે છે અને UVL હોઈ શકે છે તો એમાંથી આપણે બે લોડ છે તેની કન્ડિશન્સ વિશે આ ચેપ્ટરમાં ભણવાનું થશે એટલે જો સિમ્પલી સપોર્ટેડ બીમ વિથ સેન્ટ્રલ પોઈન્ટ લોડ એટલે કે બિંદુ ભાર છે એ સેન્ટરમાં લાગતો હોય ત્યારે મોમેન્ટ રેઝિસ્ટન્સ MU નું ઇક્વેશન શું થશે ત્યારબાદ સિમ્પલી સપોર્ટેડ બીમ વિથ એસેન્ટ્રિક પોઈન્ટ લોડ એટલે કે સેન્ટરમાં ન લાગતો હોય પણ સ્પાનના કોઈ બીજા પાર્ટમાં એસેન્ટ્રિક પોઈન્ટ લોડ લાગતો હોય તો મોમેન્ટ રેઝિસ્ટન્સ MU નું વેલ્યુ છે એ શું આવે છે તેના વિશેની આપણે માહિતી મેળવવાની છે ત્યારબાદ સિમ્પલી સપોર્ટેડ બીમ વિથ UDL તો UDL છે એટલે કે આ રીતના આપણે સાઇનમાં દર્શાવતા હતા અને પોઈન્ટ લોડ છે એ આવી રીતે આપણે સાઇન દર્શાવતા હતા કે પોઈન્ટ લોડ કોઈ એક પાર્ટ ઉપર લાગતો હતો જ્યારે UDL છે એ ઓવરઓલ આખા સ્પાનની ઉપર લાગતો હતો તો આ સિમ્પલી સપોર્ટેડ બીમ વિથ ત્રણ જે પાર્ટ આપણે કન્સિડર કરીએ છીએ પોઈન્ટ લોડ એસેન્ટ્રિક લોડ અને UDL તેવી રીતે આપણે બીજો જે બીમ છે કેન્ટિલિવર બીમ છે કે જેનો એક છેડો ફિક્સ હોય છે અને બીજો છેડો કેવો હોય છે ફ્રી હોય છે તો આ ફ્રી એન્ડ ઉપર આપણે શું કરીએ છીએ પોઈન્ટ લોડ કન્સિડર કરીએ તો તેની મોમેન્ટ રેઝિસ્ટન્સ MU નો વેલ્યુ છે કેટલી આવે છે તેના વિશે આપણે સ્ટડી કરવાનું છે અને કેન્ટિલિવર બીમ વિથ UDL ઓન એન્ટાયર સ્પાન એટલે કે આખા આખા સ્પાન ઉપર જો UDL હોય તો મોમેન્ટ રેઝિસ્ટન્સ MU ની વેલ્યુ છે એ કેટલી આવે છે તેના વિશેની માહિતી આપણે મેળવવાની છે તો આપણે વન બાય વન બધા જ પાંચે પાંચ જે બીમ છે અને બે લોડિંગ કન્ડિશન છે તેના વિશેની આપણે માહિતી મેળવતા જઈએ સૌ પ્રથમ આપણે વાત કરીએ સિમ્પલી સપોર્ટેડ બીમ વિથ સેન્ટ્રલ પોઈન્ટ લોડ એટલે કે સેન્ટરમાં જો પોઈન્ટ લોડ લાગે છે તમે અહીંયા જોઈ શકો છો કે આ એક બીમ છે અને તેના બંને છેડા સાદા ટેકાથી ટેકવેલા છે અને આ થ્રુ આઉટ લેન્થના જે હાફ પાર્ટ છે ત્યાં W જેટલો લોડ લાગે છે તો જ્યારે સિમ્પલી સપોર્ટેડ બીમ અને મધ્યમાં બિંદુ ભાર લાગતો હોય ત્યારે મોમેન્ટની વેલ્યુનું ઇક્વેશન શું થાય M બરાબર W ઇન્ટુ L ડિવાઈડ બાય 4 એટલે કે W જેટલી વેલ્યુ લોડ લાગે છે તે અને ઇન્ટુ આ બીમની જેટલી લેન્થ હોય છે એ W ઇન્ટુ L ડિવાઈડ બાય 4 અને તે કેવી હશે સેગિંગ મોમેન્ટ પ્લસ મોમેન્ટ થશે એટલે સિમ્પલી સપોર્ટેડ બીમ વિથ સેન્ટ્રલ પોઈન્ટ લોડ હોય ત્યારે મોમેન્ટ ફાઇન્ડ કરવાનું ઇક્વેશન શું થશે W ઇન્ટુ L અપોન 4 જે પોઝિટિવ મોમેન્ટ હશે અને તેનો બેન્ડિંગ મોમેન્ટનો જો ડાયાગ્રામ તમે બનાવશો તો આ પ્રમાણે બનશે એક ત્રિકોણાકાર શેપ બનશે કે કોઈ પણ લોડ લાગે છે જ્યાં લોડ લાગે છે ત્યાં તમને મેક્સિમમ બેન્ડિંગ છે એ વેલ્યુ મળશે તો આ રીતે આપણે ફર્સ્ટ પાર્ટ છે સિમ્પલી સપોર્ટેડ બીમ છે એનો સેન્ટરમાં જો પોઈન્ટ લોડ લાગતો હોય તો એમ બરાબર WL અપોન 4 વેલ્યુ મળે છે જેનો ઉપયોગ આપણે એક્ઝામ્પલની ગણતરીમાં કરીશું ત્યારબાદ આપણે બીજી જે કન્ડિશન જે જોઈએ કે સિમ્પલી સપોર્ટેડ બીમ વિથ એસેન્ટ્રિક પોઈન્ટ લોડ એસેન્ટ્રિક પોઈન્ટ લોડનો મતલબ શું થયો કે જેવી રીતે આપણે ફર્સ્ટ ફિગરની અંદર સિમ્પલી સપોર્ટેડ બીમમાં સેન્ટરમાં લોડ લગાડતા હતા તો ત્યારે મોમેન્ટ રેઝિસ્ટન્સનું ઇક્વેશન શું થતું હતું એ પ્રમાણે આવી રીતે હવે જો અહીંયા સિમ્પલ સપોર્ટ બીમ છે એક સપોર્ટ છે સાદા ટેકા ઉપર કોઈ એક બીમ છે
એ ગોઠવેલો છે અને તેના સેન્ટરમાં નહીં પણ અમુક ડિસ્ટન્સે કોઈ પણ ડિસ્ટન્સે W જેટલો લોડ લાગે છે. હવે ટોટલ જો આ બીમની લેન્થ છે એ કેટલી છે, L જેટલી લેન્થ છે અને એમાંથી A જેટલા ડિસ્ટન્સે W જેટલો લોડ લાગે છે, તો બાકીનું રિમેનિંગ ડિસ્ટન્સ કેટલું થશે, B જેટલું થશે. તો તેના માટે મોમેન્ટની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાનું ઇક્વેશન શું થશે, M ઇઝ ઇક્વલ ટુ W ઇન્ટુ AB અપોન L. M બરાબર શું થશે, W ઇન્ટુ AB અપોન L. એટલે માત્ર જો અહીંયા કોઈ W જેટલો લોડ લાગે છે એને મલ્ટીપ્લાય બાય શું કરવાનું, તો કે આ બાજુનું ડિસ્ટન્સ એટલે કે ડાબી બાજુનું ડિસ્ટન્સ અને જમણી બાજુનું જેટલું ડિસ્ટન્સ છે એ બંને મલ્ટીપ્લિકેશનમાં લેવાના અને એને ડિવાઈડ બાય L જેટલી વેલ્યુ ટોટલ લેન્થ વડે એને ડિવાઈડ કરી નાખવાનો. તો સિમ્પલી સપોર્ટેડ બીમ વિથ એસેન્ટ્રિક પોઈન્ટ લોડનું મોમેન્ટ રેઝિસ્ટન્સનું ઇક્વેશન શું થશે, M બરાબર W AB અપોન L. તો તેનો મોમેન્ટ ડાયાગ્રામ છે એ બનાવવા માટેનું આ પ્રકારે શેપ થશે કે ટ્રાયંગ્યુલર થશે પણ નોટ એક્ઝેક્ટ સેન્ટરમાં ટ્રાયંગ્યુલર નહીં થાય. તો આ રીતે આપણે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ તેનો બનાવી શકીએ. ત્યારબાદ આપણે થર્ડ પાર્ટ ડિસ્કસ કરીએ, સિમ્પલી સપોર્ટેડ બીમ વિથ UDL ઓન એન્ટાયર સ્પાન. એટલે કે આખે આખા સ્પાનમાં કોઈ લોડ છે લાગતો હોય છે. જો તમે આ ફિગરને ઓબ્ઝર્વ કરશો કે અહીંયા બંને સપોર્ટ છે એ સાદા ટેકા વડે દર્શાવેલા છે અને આ કોઈ બીમની લંબાઈ L જેટલી છે અને તેના ઉપર આપણે UDL છે એ ઇક્વલ UDL લગાડીએ છીએ. એટલે કે એક સરખો ફોર્સ છે એના શરૂઆતના પોઈન્ટથી લઈ અને છેલ્લા પોઈન્ટ સુધી એક સરખો ફોર્સ છે એ લગાડીએ છીએ, ત્યારે તેની બેન્ડિંગ મોમેન્ટ ફાઇન્ડ આઉટ કરવાનું ઇક્વેશન શું થશે, તો કે M બરાબર W ઇન્ટુ L સ્ક્વેર અપોન 8. એટલે તમે અહીંયા જોઈ શકો છો કે W એટલે ટોટલ જેટલો લોડ છે આખા આખા સ્પાનમાં W જેટલો લોડ લાગે છે અને જે લંબાઈ L એટલે શું થશે, તો કે થ્રુ આઉટ લેન્થ છે એનો વર્ગ કરવાનો છે W ઇન્ટુ L સ્ક્વેર અને એને 8 વડે ડિવાઈડ કરવાના થશે. તો W L સ્ક્વેર ડિવાઈડ બાય 8 એ કોનું ઇક્વેશન થશે, સિમ્પલી સપોર્ટેડ બીમ વિથ UDL ઓન એન્ટાયર સ્પાન. આ દરેકે દરેક ઇક્વેશન્સ છે એ સેગિંગ મોમેન્ટમાં આવશે એટલે કે પ્લસ સાઇનની અંદર કન્સિડર કરવાના થશે અને બધા જ ઇક્વેશન છે આપણે એક્ઝામ્પલની ગણતરી કરીશું ત્યારે જુદી જુદી લોડિંગ કન્ડિશન અને જુદા જુદા બીમના પાર્ટ પ્રમાણે આપણે મોમેન્ટના ઇક્વેશન મૂકી અને બેન્ડિંગ સ્ટ્રેસની વેલ્યુ છે એ ફાઇન્ડ આઉટ કરવાની થશે. હવે આપણે ચોથો જે પાર્ટ છે, કેન્ટિલિવર બીમ વિથ પોઈન્ટ લોડ એટ ફ્રી એન્ડ. એટલે કે કેન્ટિલિવર બીમ છે પેલા તો કેવો હોય, તો કે જેનો એક સપોર્ટ છે કેવો છે, ફિક્સ્ડ સપોર્ટ છે. આ બાજુનો પાર્ટ છે એ ફિક્સ્ડ એટેચમેન્ટ સાથે કનેક્ટ કરેલો છે અને આ બીમની લંબાઈ છે અને તેનો બીજો છેડો છે એ કેવો છે, ફ્રી છે. અને આ ફ્રી એન્ડ ઉપર જો W જેટલો લોડ લાગે છે અહીંયા, તો તેની મોમેન્ટ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવા માટેનું ઇક્વેશન શું થશે, તો કે M બરાબર W ઇન્ટુ L. તો W ઇન્ટુ L થશે ત્યારે અહીંયા આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે હોગિંગ મોમેન્ટ અહીંયા જનરેટ થશે, એટલે કે આ નેગેટિવ મોમેન્ટ જનરેટ થશે. માત્ર અને માત્ર કેન્ટિલિવરના પાર્ટમાં જ જે બેન્ડિંગ મોમેન્ટ છે એ હોગિંગ બેન્ડિંગ મોમેન્ટ મળે છે, માઇનસ સાઇનની અંદર મળે છે. એટલે માઇનસ W ઇન્ટુ L કન્સિડર કરવાના થશે. જ્યારે ઇક્વેશન મૂકશું આપણે એક્ઝામ્પલને ગણતરી વખતે, ત્યારે W ઇન્ટુ L, W શું છે, આ લોડની વેલ્યુ છે અને તેને ગુણ્યા આ થ્રુ આઉટ જેટલી લેન્થ છે L જેટલી એ લંબાઈ છે એની સાથે મલ્ટીપ્લાય કરીશું અને એ માઇનસ વેલ્યુ મળે છે, એટલે કે હોગિંગ મોમેન્ટની વેલ્યુ મળે છે. તો આ વસ્તુ છે કેન્ટિલિવર બીમ વિથ પોઈન્ટ લોડ એટ ફ્રી એન્ડ, તેની મોમેન્ટ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું ઇક્વેશન થશે M બરાબર માઇનસ W ઇન્ટુ L. ત્યારબાદ જોઈએ કેન્ટિલિવર બીમ વિથ UDL ઓન એન્ટાયર સ્પાન. જેવી રીતે આપણે સિમ્પલી સપોર્ટેડ બીમમાં બંને છેડા આવી રીતે સાદા ટેકા ગોઠવેલા હતા અને તેના ઉપર UDL લોડ લાગતો હતો, તો હવે અહીંયા એક કેન્ટિલિવર બીમ એઝ્યુમ કર્યો છે કે જેનો એક છેડો છે કેવો છે, ફિક્સ છે અને બાકીનો બીજો છેડો કેવો છે, ફ્રી છે અને તેના આખા આખા સ્પાન ઉપર એક સરખો જો લોડ છે એપ્લાય કરવામાં આવે, તો તેની બેન્ડિંગ મોમેન્ટ મોમેન્ટ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું ઇક્વેશન શું થઈ શકે, તેની વેલ્યુનું ઇક્વેશન થશે M બરાબર W ઇન્ટુ L સ્ક્વેર ડિવાઈડ બાય 2. અગેન રિપીટ કરું છું, મોમેન્ટ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું ઇક્વેશન શું થશે, W ઇન્ટુ L સ્ક્વેર ડિવાઈડ બાય 2.
એટલે કે ટોટલ જે લોડની વેલ્યુ છે એ ડબલ્યુ ઇન્ટુ થ્રુ આઉટ લેન્થ છે એન્ડ થી લઈ અને સ્ટાર્ટ સુધીનો જે પોઈન્ટ છે એલ નો વર્ગ કરવાનો એ ડબલ્યુ ઇન્ટુ એલ સ્ક્વેર અને એને બે વડે ડિવાઈડ કરવાના થશે. અહીંયા પણ આપણને નેગેટિવ બેન્ડિંગ મોમેન્ટ મળશે એટલે કે હોગિંગ મોમેન્ટ મળે છે. તો ડબલ્યુ ઇન્ટુ એલ સ્ક્વેર ડિવાઈડ બાય ટુ આ ઇક્વેશન કોનું છે, કેન્ટિલિવર બીમ વિથ યુડીએલ ઓન એન્ટાયર સ્પાન. હવે આપણે નેક્સ્ટ જે ટોપિક ડિસ્કસ કરીએ છીએ બીમ વિથ યુનિફોર્મ સ્ટ્રેન્થ વિશે ડિસ્કસ કરીએ છીએ. તો કે કોઈ પણ બીમ છે, તમે ટોટલ અત્યારે પાંચ પ્રકારના બીમ છે એ સ્ટડી કર્યા, આ પાંચે પાંચ પ્રકારના બીમની અંદર મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ છે એ ક્યાં મળે છે, જો તમે એ વસ્તુ ઓબ્ઝર્વ કરેલી હોય તો જ્યાં લોડ આપણે એપ્લાય કરીએ છીએ તેના આધારે આપણે એક બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ બનાવીએ છીએ. તો મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ ક્યાં છે, સેન્ટરમાં વધારે મળે છે અને એના એન્ડ સપોર્ટમાં ઓછી હોય છે. તો એવું આપણે એઝ્યુમ કરીએ કે આ થ્રુ આઉટ સ્પાનની અંદર આખે આખા બીમની જે લેન્થ છે તે લેન્થની અંદર બધી જગ્યાએ સ્ટ્રેસની વેલ્યુ છે એ બેન્ડિંગ સ્ટ્રેસની વેલ્યુ સેમ રહે, તેના માટે આપણે શું કરી શકીએ, તો કે તેનો જે ક્રોસ સેક્શનલ પાર્ટ છે એ ચેન્જ કરી શકીએ. મતલબ કે એની શરૂઆત છે એ આ રીતના કરી શકીએ અને તેને એન્ડ છે તેને આપણે થોડોક તેનો મિડલ જે પાર્ટ છે તેને આપણે થોડોક એક્સપાન્ડ કરી શકીએ, એટલે કે આ જે લેન્થ છે એ વધારી શકીએ અને આ લેન્થના કમ્પેરમાં મિડલ લેન્થ છે એ વધે છે, જેથી અહીંયા શું થશે, અહીંયા જેટલી મેક્સિમમ મોમેન્ટ છે અહીંયા જનરેટ થશે તો એનો ઓફર જે રેઝિસ્ટન્સ થશે તે પણ ઇક્વલ થઈ જશે. જ્યારે અહીંયા ઓછી બેન્ડિંગ મોમેન્ટ જનરેટ થાય છે તો આ જે લેન્થ છે આટલી ડેપ્થ છે એ ઇનફ છે તેને રેઝિસ્ટ કરવા માટે. તો જ્યારે આખે આખા સ્પાનની અંદર મોમેન્ટ રેઝિસ્ટન્સની વેલ્યુ સેમ લઈ આવી હોય અથવા તો બેન્ડિંગ સ્ટ્રેસની વેલ્યુ છે એ સેમ લઈ આવી હોય ત્યારે આપણે આ ક્રોસ સેક્શનલ પાર્ટને ચેન્જ કરી અને તેની યુનિફોર્મ સ્ટ્રેન્થ છે એ મેળવી શકીએ છીએ. તો બેન્ડિંગનો યુનિફોર્મ સ્ટ્રેન્થ, બીમનો યુનિફોર્મ સ્ટ્રેન્થનો જે કન્સેપ્ટ છે તે માત્ર આટલો જ છે, ટુ કન્ડિશન ફોર યુનિફોર્મ સ્ટ્રેન્થ, બીમ ઓફ યુનિફોર્મ વિડ્થ એટલે કે એની વિડ્થ છે એ યુનિફોર્મ રાખવાની છે, બીમ ઓફ યુનિફોર્મ ડેપ્થ તો કે યુનિફોર્મ ડેપ્થની અંદર પણ તેની લંબાઈ છે તે એની અંદર ચેન્જીસ તમે કરી શકો છો. બીમ ઓફ યુનિફોર્મ સ્ટ્રેન્થ હેઝ ધ સેમ મેક્સિમમ બેન્ડિંગ સ્ટ્રેસ અલોંગ ધ લેન્થ. એટલે હવે જો અહીંયા એ વસ્તુ સમજવાની થશે કે જેવી રીતે પ્રીવિયસલી હમણાં જ મેં સમજાવેલું હતું કે કોઈ પણ બીમ છે તેની થ્રુ આઉટ લેન્થની અંદર તમે જો એના ડાયમેન્શન્સ ચેન્જ કરો, જે જગ્યાએ બેન્ડિંગ મોમેન્ટ વધારે ક્રિએટ થાય છે ત્યાં તેની ડેપ્થમાં વધારો કરો અને જે જગ્યાએ બેન્ડિંગ મોમેન્ટ ઓછી આવે છે ત્યાં ડેપ્થ ઓછી રાખો, તો તમને યુનિફોર્મ સ્ટ્રેન્થ છે એ થ્રુ આઉટ લેન્થની અંદર મળે છે અને જેનાથી બેન્ડિંગ સ્ટ્રેસની વેલ્યુ પણ યુનિફોર્મ થઈ શકે છે. તો આ હતો આજના લેક્ચરનો કન્સેપ્ટ જેમાં આપણે બેન્ડિંગ સ્ટ્રેસ ઇન અ બીમનો થિયોરિટિકલ પાર્ટ છે એ કમ્પ્લીટ કરી લીધો છે. આ થિયોરિટિકલ પાર્ટનો ઉપયોગ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં એક્ઝામ્પલની ગણતરી માટે ઉપયોગમાં લેશું, જેમાં આપણે બેન્ડિંગ સ્ટ્રેસનું ઇક્વેશન અને જુદા જુદા સપોર્ટ કન્ડિશન તથા જુદા જુદા બીમના આધારે જે લોડિંગ આપેલું છે તેના આધારે મોમેન્ટ રેઝિસ્ટન્સનું જે પાંચ ઇક્વેશન આપણે જોયા તે ઇક્વેશન છે એ એક્ઝામ્પલની ગણતરી કરવા માટે ઉપયોગમાં લેશું. તો આજનો લેક્ચર છે આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ સો મચ.